ભાદરવસુદ નોમના દિવસ કળિયુગના સાક્ષાત દેવ અને ભગવાન વિષ્ણુના અંતિમ અવતાર માનવામાં આવતા રામદેવપીરના મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો રામદેવપીરના મંદિર ખાતે દર્શન કરવા ઉમટી પડતા હોય છે, ત્યારે આજે ડીસામાં હાઈવે વિસ્તારમાં આવેલા રામદેવપીરના મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત દૂર દૂરથી ભક્તોએ રામદેવપીરના મંદિરે નીચા ચડાવ્યા હતા. આજે આખો દિવસ રામદેવપીરનું મંદિર ભક્તોથી ઉભરાયેલું જોવા મળ્યું હતું અને ભક્તોએ રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે ભાદરવા સુદ નોમના દિવસે ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામમાં પણ રામદેવપીરના મંદિર ખાતે નેજું ચડાવવામાં આવ્યું હતું. જૂના ડીસામાં કાર્યરત જૂના ડીસા સનાતન સંચાલિત રામાપીર મંદિર ખાતે આજે ગામના આગેવાનોએ એકત્રિત થઈને વિધિવત મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સનાતન સમાજના પ્રમુખ ભીખાભાઈ પડિયાર, રામાપીર મંદિરના પ્રમુખ દિનેશભાઈ દરજી, દિલીપભાઈ બારોટ અને સનાતન સમાજના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. ભાદરવા સુદ નોમના દિવસે તાનેરા ખાતે પણ પાલિકા કચેરીમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર રામદેવપીરનું નેજું ચડાવવામાં આવ્યું હતું. તાનેરા નગરપાલિકા કચેરીનું નવીન મકાન બન્યું ત્યારથી આ પરંપરા અવિરત ચાલતી આવી છે. આજે તાનેરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને પાલિકાના કર્મચારીઓએ ઉપસ્થિત રહી નેજાને કુમકુમ તિલક કરીને પાલિકા કચેરી ઉપર ચડાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાનેરા નગરપાલિકા કર્મચારી મંડળ તેમજ તાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત આગેવાનો સદસ્યોએ હાજર આપી રામદેવપીરના નેજાના દર્શન કર્યા હતા. આજે ભાદરવા સુદ નોમ પર બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઘોડાસર ગામ ખાતે આવેલા રામદેવપીર મંદિર ખાતે પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. અમારા દ્વારકાભાઈ દેસાઈ નામના દર્શક દ્વારા આ મંદિરનો વિડીયો બનાવીને બીકે ન્યૂઝ ચેનલના ઓપન પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં મંદિર સંકુલમાં ભક્તો ભગવાન રામદેવપીરના દર્શન કરી રહ્યા છે. ઘોડાસર ગામમાં આવેલા આ મંદિર ખાતે વિશાળ સંખ્યામાં ભક્તોએ રામદેવપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.